આ પણ યામ ભૂમિતિનો દાખલો વિભાજન સૂત્રનો છે. જો બિંદુ -1 અને 6 એ બાકીના બીજા બે બિંદુઓને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? વિભાજન સૂત્ર અત્યારે આવશે. તો જો પહેલા એક રેખાખંડ દોર, રેખાખંડનું નામ છે A, AB, આ બિંદુ A અને આ બિંદુ B. હવે વિભાજન કરતું બિંદુ P, વિભાજન કરતું બિંદુ છે -1 અને 6. વિભાજન કરતું બિંદુ કયું છે? -1 અને 6. બાકીના બીજા બે બિંદુઓના યામ -3 અને 10, 6 અને -8. હવે વિભાજન કરતું બિંદુ આપી દીધું ને ગુણોત્તર માંગ્યો છે, તો તમને વિભાજન સૂત્ર આવડવું જોઈએ. જો વિભાજન સૂત્ર P ઓફ XY બરાબર કેવું છે? M1 X2 પ્લસ M2 X1 છેદમાં M1 પ્લસ M2. અને Y યામની જગ્યાએ Y, મારે આ Y યામની જરૂર નથી. કેમ? માત્ર X યામ સરખાવવાથી જવાબ આવી જાય. જો વિભાજન કરતું બિંદુ -1 અલ્પવિરામ 6, એ વિભાજન બિંદુ આપી દીધું. હવે M1 ની જગ્યાએ M1 પણ X2 ની જગ્યાએ 6. જો આ બિંદુ છે X2 Y2, આ બિંદુ છે X1 Y1. M1 અને M2 મારે ગુણોત્તર જોઈએ છે. 6 M1 પ્લસ M2 ની જગ્યાએ M2 પણ X1 ની જગ્યાએ -3, મારે અહીં લખવા પડે -3 છેદમાં M1 પ્લસ M2. વાય યામ ની જગ્યાએ વાય યામ, કારણ કે વાય યામ ની મારે જરૂર નથી. જો આનો એક્સ યામ અને આનો એક્સ યામ સરખાવતા, અહીં એક્સ યામ સરખાવું, -1 બરાબર 6M1 -3M2 M1 પ્લસ M2. આ M1 પ્લસ M2 અહીં ગુણાય, તો -M1 -M2 6M1 -3M2. હવે M1 M1 વાળા પદ એક સાઈડ ભેગા કરું, M2 M2 વાળા પદ એક સાઈડ ભેગા કરું. જો M1 -6 બરાબર ની આ બાજુ આવે તો પ્લસ M1 થાય, અને 3M2 બરાબર ની ઓલી બાજુ જાય તો પ્લસ 3M2 જાય. 3 માંથી 1 જાય, 2M2 આ બાજુ, 6 ને 1 7M1. હવે ગુણોત્તર મારે જોઈએ M1 ના છેદમાં M2. ખાસ ધ્યાન દેજો, M1 ને ઉપર રાખવાના છે, M2 ને છેદમાં રાખવાના છે. તો M1 ને અહીં અંશમાં રાખું, M2 ને ધક્કો મારું તો છેદમાં જાય, 2 ને અહીંયા જ રાખું, 7 ને ગુણાકારમાં છે, ધક્કો મારું તો ક્યાં જાય? છેદમાં. એટલે કે M1 ના છેદમાં M2 ગુણોત્તર કેટલો આવ્યો? 2:7. આપણે અહીં લખવું પડે 2:7.